કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ઉનાળાની બપોર નિબંધ વિશે અભ્યાસ કરવાના છીએ. તો તૈયાર છો ને બાળ દોસ્તો? તો ચાલો આપણે જોઈએ ઉનાળાની બપોર નિબંધ. રે આવ્યો કાળ ઉનાળો, અવની અખાડે અંગ ઉઘાડે અવધૂત ઝાડ જટાળો. આ પંક્તિ જયંત પાઠકની છે. ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, જેમાં ઉનાળાને ગ્રીષ્મ ઋતુ પણ કહેવામાં આવે છે. વસંતની વિદાય થતાં ગ્રીષ્મ ઋતુનું આગમન થાય છે. ગ્રીષ્મમાં સૂર્યોદય પહેલાં થોડીક ઠંડક હોય છે. એ સમયે અગાશીમાં કે ઘરના આંગણામાં મીઠી નીંદરનો આનંદ માણી શકાય છે. પણ સૂર્યોદય પછી તડકાનું અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે. બપોરે તો જાણે આકાશમાંથી આગ વરસતી હોય તેવો અસહ્ય તાપ પડે છે. ધરતીમાંથી ઊની લાઈ ઝાડ નીકળે છે, એને લીધે રણમાં જળનો આભાસ થાય છે. તેને મૃગજળ કે ઝાંઝવા કહે છે. શહેર હોય કે ગામડું, ગ્રીષ્મની બપોરે રસ્તા સુમસામ થઈ જાય છે. ખેડૂતો, શ્રમિકો અને વટેમાર્ગુઓ ઘટાદાર વૃક્ષોની છાયામાં વિશ્રામ કરે છે. ચારાની શોધમાં નીકળેલા પશુ પણ વૃક્ષનો છાંયડો શોધી ત્યાં નિરાંતે બેસે છે. બપોરની ગરમીમાં ઠંડક મેળવવા માટે ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે. કાળજ ગરમીમાં પણ નોકરી વ્યવસાય કરતા લોકોને અવરજવર કરવી પડે છે. આવા વખતે પરગજ્જુ લોકોએ ઠેર ઠેર બંધાવેલી પરબો તરસ્યા માટે આશીર્વાદ રૂપ નીવડતી હોય છે. બળબળતી બપોરે વેપારીઓ દુકાનો બંધ કરી અને ઘર ભેગા થઈ જાય છે. સરકારી કચેરીઓમાં પણ કામની ગતિ મંદ પડી જાય છે. ગ્રીષ્મની બપોરે મોટા ભાગના લોકો બારી બારણા બંધ કરી અને ઘરમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરે છે. ગ્રીષ્મની બપોર એટલે આરામ કરવાનો શ્રેષ્ઠ સમય. એમાં પંખા, એર કુલર અને એર કન્ડિશનર જેવા સાધનો રાહતરૂપ નીવડે છે. મસ્તીખોર બાળકો પણ શાંતિથી ઘરમાં બેસીને ચેસ, કેરમ કે કાર્ડ્સ રમ્યા કરે છે અથવા તો ટીવી જોયા કરે છે. ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો ઠંડા પીણા, શરબત કે આઈસ્ક્રીમનો સહારો પણ લે છે. ગ્રીષ્મની બપોરને પોતાનું જુદું જ સૌંદર્ય હોય છે. એની નીરવતા પણ ક્યારેક સુખદ લાગે છે. ક્યારેક પવનથી ઉડતી ધૂળની ડમરીઓ અને ગુલમહોરના લાલ ચટાક પુષ્પો ગ્રીષ્મના મધ્યાહ્નની શોભા વધારે છે. બપોરે નીલા રંગના આકાશમાં ચક્રાવા લેતી સમડીનું દ્રશ્ય કેવું સુંદર લાગે. ગ્રીષ્મમાં ફાલસા, સક્કરટેટી, તરબૂચ અને કેરી જેવા સ્વાદિષ્ટ ફળો થાય છે, જે કાળ ઝાળ ગરમીમાં રાહત આપે છે. કાકા સાહેબ કાલેલકરે ગ્રીષ્મના મધ્યાહ્નના સૌંદર્યને બિરદાવ્યું છે. જ્યારે કવિ શ્રી જયંત પાઠકે એના રૌદ્ર રૂપને ઉપસાવતા લખ્યું છે, ઉઘાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો, છુટ્ટી ઝાડ જટા એની તામ્રવર્ણી ઉડાડતો. આપણને ગ્રીષ્મ ઋતુ ભલે ત્રાસદાયક લાગતી હોય, પરંતુ માનવ જીવનમાં એની મહત્તા જરાય ઓછી નથી એ સાખી છે. દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ, સૂરજ જ્યાં ગરમી કરે ત્યાં વર્ષાની આશ. સૂર્યના પ્રખર તાપથી સમુદ્રનું પાણી તપે છે, એની વરાળથી જ વાદળા બંધાય છે, તેના લીધે જ વરસાદ પડે છે અને જનજીવન પાછું મહોરી ઉઠે છે. ગ્રીષ્મના આકરા તાપ વિના જીવનને શાતા આપનારી વર્ષાનું આગમન શક્ય જ નથી. બાળમિત્રો, આ ઉનાળાની બપોર નિબંધનો અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.